સુરતના પર્વત પાટિયા વિસ્તારમાંથી પસાર થતી મારુતિ વાનમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. ફાયર અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ પર્વત પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એક મારુતિ વાન કારમાં અચાનક આગ લાગતા કાર રોડ સાઈડે મૂકી ચાલક ઉતરી ગયો હતો, તો જોત જોતામાં કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો. જો કે કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત. વરાછા વિસ્તારમાં આવેલા તપોવન એસ્ટેટમાં આવેલ કરિયાણાની દુકાનમાં દુર્ગંધ મારતી વેફર વેચાતી હોવાની ફરિયાદ થતા ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતના વરાછા ખાતે આવેલા તપોવન એસ્ટેટની કરિયાણાની દુકાનમાં દુર્ગંધ મારતી વેફર મળતી હોવાની ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા ફૂડ વિભાગને કરાતા ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ શરૂ કરાઈ હતી. તો શંકર બેકરીમાં પણ ફૂડ ઇન ફનમાં દુર્ગંધ મારતી પેકિંગમાં ન ખાવા લાયક વસ્તુનું વેચાણ થતું હતું, તો સાથે આ બેકરીમાં પાકું બિલ પણ ન અપાતું હોવાની રાવ ઉઠી હતી. ફૂડ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી થતા વસ્તુ વેચનારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત. સુરતમાં તસ્કરો બેફામ બની રહ્યા છે અને પોલીસ પેટ્રોલિંગના નામે માત્ર હવામાં બણગા ફૂંકે છે, ત્યારે એકે રોડ પર આવેલા ઉપટાવની ત્રણ દુકાનોની નિશાન બનાવી તસ્કરો લાખોની મતા ચોરી કરી ભાગી છૂટ્યા હતા. સુરતમાં રોજે રોજ ચોરીની ઘટનાઓ વધી રહી છે અને પોલીસ આવા ગુનેગારોને પકડવામાં સાવ નિષ્ફળ નીવડી રહી હોય તેમ લાગે છે, ત્યારે વરાછા એકે રોડ પર આવેલા ઉપટાવની ત્રણ દુકાનોને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી હતી. સીસીટીવીમાં કેદ થયેલા બે રીઢાઓએ ત્રણ દુકાનના તાળા તોડી લાખોની મતાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પહોંચી તપાસ શરૂ કરી ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત. ઉધના વિસ્તારમાં યુવક પર મેલું નાખીને 2 લાખ રૂપિયા ભરેલી બેગ ગઠિયો લઈ ફરાર થઈ ગયો હતો. યુવક દુકાન પર જ્યુસ પીવા માટે આવ્યો હતો. મેલું ન ખાતા યુવકના શરીર પર ખંજવાળ ઉપડી હતી, જેથી યુવકે શર્ટ કાઢીને ખંજવાળવાની સાથે યુવકે મેલું સાફ કરવા શર્ટ ઉતારતા જ્યુસની દુકાનમાં ખુરશી પર મૂકેલ રૂપિયા 2 લાખ ભરેલી બેગ ગઠિયો નજર ચૂકવી લઈ ફરાર થઈ ગયો હતો. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતા અભિષેક તિવારીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઉધના 3 રસ્તા પાસે આવેલા જેપી જ્યુસ સેન્ટર ખાતે જ્યુસ પીવા ગયા હતા, ત્યારે અજાણ્યે તેઓ પર મેલું નાખી તેઓની રોકડ 2 લાખ ભરેલી બેગની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. તો સમગ્ર ઘટના બાદ રૂપિયા ભરેલી બેગ ન દેખાતા યુવક ચિંતામાં મુકાયો હતો અને આમ તેમ બેગની શોધખોળ કરી હતી. બાદમાં દુકાનના સીસીટીવી ચેક કરતા દુકાનમાં પહેલેથી જ બેસી રહેલા અજાણ્યો ગઠિયો રૂપિયા ભરેલ બેગ લઈ ફરાર થતાં કેદ થયો હતો. ઘટના બાદ યુવકે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજ પર કબજે કરી ગઠિયાની શોધખોળ હાથ ધરી છે. વધુમાં ભોગ બનનાર અભિષેક તિવારી પ્લાયવુડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. અલગ અલગ જગ્યાએથી કરવામાં આવેલ કલેક્શનના રૂપિયા ભરેલ બેગની ઉઠાતરી થઈ હતી. હાલ તો બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.